સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કલાકાર દ્વારા અનોખી કૃતિ બનાવીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી। આપણે સૌ તેમને મહાત્મા ગાંધીજી બાપુજી જેવા લાડેલા નામથી ઓળખીએ છીએ। ભારતભરમાં ચરખાનું ચલણ પ્રચલિત હતું। ઈસવીસન 1500 સુધી ખાદી વણાટ અને હસ્તકલાનો ઉદ્યોગ પૂર્ણ રીતે વિકસિત હતો। ભારત દેશની સ્વતંત્રતાના આંદોલનના સમયમાં ખાદીનું ખૂબ જ મહત્ત્વ રહ્યું હતું। ગાંધીજીએ ઈસવીસન 1920 પછીના દશકમાં ગામડાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખાદીના પ્રચાર પ્રસાર પર ખૂબ જ જોર આપ્યું હતું। ગાંધીજીએ અહિંસા, પ્રેમ અને સાદાઈ જેવા ગુણોને જીવનમાં ઉતાર્યા હતા। આ કલાકૃતિ દ્વારા શંભુભાઈ સંદેશ આપવા માંગે છે। સ્વદેશી તરફ લોકો આકર્ષવા યુવા વર્ગ ખાદી અપનાવે, સ્વનિર્ભય ભારત બને, શંભુભાઈને પ્રેરિત કરે અને તેમને જીવન સંદેશ સમજીને આજ શંભુભાઈ દ્વારા ગાંધીજીની મોડર્ન આર્ટ ચિત્ર બનાવાયેલું આ ચિત્ર અવાચક કરી મૂકે છે। એસીપી બેકેરાઇટ પસંદગી અને ઝીણવટભરી વિગતોના સુમેર અને ઉત્કૃષ્ટ બનાવે છે। કલા આપણને આપણી જાત શોધવાની ક્ષમતા આપે છે અને સાથે આપણી જાતને મહાન પુરુષોના જીવન ચરિત્રમાં ખોવાની પણ પ્રેરણા આપે છે। શંભુભાઈ અગાઉ પણ યોગ દિવસ, કારગિલ વિજય દિવસ, નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને વિવિધ કલાકૃતિ દ્વારા સમાજને સંદેશ આપતી કલાકૃતિ બનાવી ચૂકેલ છે। ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા। હું શંભુભાઈ મિસ્ત્રી અને વિવિધ કલાકૃતિઓ હું બનાવી ચૂક્યો છું અને 2 ઓક્ટોમ્બર ખાસ કરીને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ હોવાથી તેથી મેં આ તેમની એક કૃતિ મેં મોડર્ન આર્ટથી બનાવેલ છે અને આ કૃતિમાં મેં ગાંધીજીને મેં ચરખો ચરાવતું દ્રશ્ય દર્શાવે છે અને લોકોને હું કહેવા માગું છું કે આપણે ખાદી તરફ આગળ વધી અને સ્વદેશી અપનાવી।